ધી માસ્ટરી મેન્યુઅલ ઇન ગુજરાતી, એને કે ભાગ્ય તમારી મુઠ્ઠીમાં. લેખક છે રોબિન શર્મા. વ્યક્તિગત તથા વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા. નિત્યજ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 15. એક સ્વપ્ન પોથી તૈયાર કરો. નિત્યજ્ઞાન ઓડિયોઝ. એક શાંત બપોરે બહાર જાઓ અને 10 સામાયિકો ખરીદો. તે બધી વિવિધતા ધરાવતા હોય તેનો ખ્યાલ રાખો. એમાં સુંદર મકાનો અને અદ્ભુત ભૌતિક વસ્તુઓ હોય તે બીજું આગળ પડતા લોકો વિશે વિચારો. તો વળી ત્રીજું તંદુરસ્તી, આવશ્યક અને સંપૂર્ણ જીવંત લોકોની છબીવાળું હોય. પછી જે છબીઓ તમને સૌથી વધારે અપીલ કરે અને તમારા નકશો રજૂ કરતી હોય તે કાપી લો. છેવટે તેમને એક બાઇન્ડર પર ચોંટાડો. દરેક છબીની નીચે તે કયું નકશો દર્શાવે છે તે શા માટે તમારા માટે મહત્વની છે તે. જો તમે તેને નહીં મેળવો તો શું થશે તે અને તેની પૂર્ણતા માટેની ચોક્કસ એક ચોક્કસ સીમારેખા નક્કી નાખો. આ વ્યૂહરચનાએ મારા ઘણા ગ્રાહકો માટે અદ્ભુત કામ કર્યું છે. પ્રેરણાત્મક ઉક્તિઓ. પ્રેમનો વિરોધી શબ્દ ધિક્કાર નથી, ઔદાસ્ય છે. અને જીવનનો વિરોધી શબ્દ મૃત્યુ નથી, તટસ્થ વૃષ્ટિ છે. એની વિશે કશું ન હોવાથી ક્યારેય કોઈ વ્યક્તિ પાયમાન નથી થઈ ગઈ. અંતિમ પાયમાની વ્યક્તિની અંદરથી આવે છે. એમિનિયા 12. આપણે જેમાં રહીએ છીએ તે વિલક્ષણ દુનિયા છે. આપણે ટાંકણીના માથાની જેટલી ચોકસાઈથી દુનિયાના બીજા છેડે મિસાઈલ મોકલી શકીએ છીએ, છતાં આપણને નવા પડોશીને મળવા જવા માટે રસ્તો ઓળંગવામાં મુશ્કેલ પડે છે. જરૂરિયાતવાળી કોઈપણ વ્યક્તિને મદદ કરવા માટે ધીમા પડવામાં આપણી પાસે સમય નથી, છતાં આપણે એક કારના કચ્છરધાર થયેલા જોવા માટે ધીમા પડીએ છીએ. આપણા બાળકોને કંઈક વાંચી સંભળાવવા માટે સમય કાઢવા માટે આપણને મુશ્કેલ પડે છે, છતાં આપણે વર્તમાન પત્રોમાં મૂલ્યહીન વાતો વાંચવા માટે હંમેશા સમય કાઢીએ છીએ. એક મનુષ્યની સાચી નેતાગીરીનો અર્થ છે તમે તમારા જીવનનું પોઝ બટન દબાવવા માટે થોડો સમય કાઢો અને જે બાબતોને ખરેખર મૂલ્ય છે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારો. પછી તમારું બાકીનું જીવન તેના મુજબ જીવવા માટે તમારામાં હિંમત હશે. તે રીતે કોઈપણ વ્યક્તિનું તેમનું શ્રેષ્ઠ જીવન જીવી શકે અને તેમના ઉચ્ચતમ ભાગને જાણી શકે. રોબિન શર્મા. એક મનુષ્ય સાથે કેવું વર્તન કરવું. એક, દરેક વ્યક્તિને એક અજોડ ભેટ તરીકે નો. આપણે દરેક આપણા આંગળાની છાપ જેટલા જ અજોડ છીએ અને આ દુનિયાની બીજી એક પણ વ્યક્તિ દુનિયાની બરાબર એ જ રીતે નથી જોવાની જે રીતે તમે જોશો. આદર, માન અને ભેદભાવોને માણવા, આ એ બાબતો છે જે આપણને વિશિષ્ટ બનાવે છે. આ મુદ્દો સમજવા માટે હું વિલિયમ મેકના મારાને ટાંકીશ, જેમણે લખ્યું છે, એક વખત હું એક મહાદય પાસે રહેતો હતો જ્યાં કામે રાખેલા ઘણા માળીઓ પૈકીનો એક દરેક ગુલાબને ઉછેરવામાં સફળ થયો હતો. મેં તેને તેની સફળતાનું રહસ્ય પૂછ્યું. તેને મને કહ્યું કે બીજા માળીઓ બધા ગુલાબને ખરાબ રીતે નહોતા સાચવતા, પરંતુ ઘણા જ સર્વસામાન્ય રીતે સાચવતા હતા. તેઓ તેમને એક જ સરખી રીતે સંભાળતા હતા. જ્યારે તે દરેક ગુલાબને અલગ રીતે નિહાળતો હતો અને દરેક છોડની તેની પોતાની માટી, સૂર્ય, હવા, પાણી, ટેકા તથા આશ્ચર્યની વિશિષ્ટ જરૂરિયાતોને અનુસરતો હતો. 2. તમારા માટે જે સત્ય છે તે બોલો. મહાન નેતાઓ નિર્બળ હોય છે. મહાન નેતાઓ તેમની નબળાઈઓ ખુલ્લી પાડે છે અને તેમની માનવતા દર્શાવે છે. મહાન નેતાઓ હંમેશા જુસ્સાપૂર્વક જીવે છે અને કોઈ પણ તકને તેમના હૃદય વડે વાત કર્યા વગર છટકી દેવા દેતા નથી. હું મારા વક્તવ્યમાં કહું છું તેમ, કોઈ મદદ માટે તમારા તરફ હાથ લંબાવે તે પહેલાં તમારે તેમના હૃદય સુધી પહોંચવું જોઈએ. 3. તેમની દ્રષ્ટિથી જુઓ. માણસો વચ્ચે સપાટી પર આવતી મોટાભાગની સમસ્યાઓ સામા માણસની દ્રષ્ટિથી જોઈ શકવાની નિષ્ફળતામાંથી ઊભી થાય છે. જો આપણે યાદ રાખી શકીએ કે બધી જ માનવ ભૂખ પૈકીની સૌથી મહત્વની ભૂખ
સૌથી મહત્વની ભૂખને સમજવાનું અને પછી સામી વ્યક્તિની દ્રષ્ટિથી પરિસ્થિતિને જોવા તથા પ્રયત્ન કરી જોવા માટે સમય કાઢવાની જરૂર છે, તો કાર્યસ્થળે અને દુનિયાની અંદર બંને જગ્યાઓએ ઘણો ઓછો ખટઘાટ અને ઘણી વધારે સંવાદિતા હશે. 4. નમ્ર બનો. પિતર ધ્રકરે એક વખત કહ્યું હતું, સારી રીતભાત એ એક તંત્ર માટે ઊંજણ છે. વ્યાપારમાં આગળ વધવા માટે તમારે સંબંધોને ઊંડા બનાવવા બે મુખ્ય શબ્દો પ્લીઝ અને થેન્ક યુ યાદ રાખવા જરૂરી છે. પ્લીઝનો ઉપયોગ એવા સિગ્નલો મોકલે છે કે તમે સામા માણસને માન આપો છો. થેન્ક યુનો ઉપયોગ દર્શાવે છે કે તમે સામા માણસની કદર કરો છો. વ્યાપારમાં સફળતા મેળવવી તે મોટી બાબત નહીં, પણ નાની બાબતોની સંભાળ લેવા વિશે છે. માયાળુતાના એ રોજિંદા કાર્યો, તમને જે લોકોની સાથે રહીને કામ કરવાનો વિશેષાધિકાર મળ્યા છે તે લોકો સાથે જોડે છે, અને જ્યારે તમે ખરી અને ટકાઉ રીતે તેમની સાથે જોડાઈ જાઓ છો ત્યારે વેપારના પરિણામો હંમેશા પોતાની વાત કહેવા લાગે છે. એવા લક્ષ્યો કેવી રીતે ગોઠવવા જે તમને પોતાને જ મેળવીને તેમને નખી દો. મેં મારા પુસ્તક ફેમિલી વિઝડમ ફોર ધ મોંક હું સોનહિસ ફેરાનીમાં લખ્યું છે તેમ, જે નક્કી લેવાય છે તે બાબતો એવી છે જે થઈ ગયા બરાબર છે. તમારા લક્ષ્યને નક્કી લેવા તે તમારી ચેતનામાં પ્રજ્વલિત ઉઠે છે અને તેમની આસપાસ તમારી જાગૃતિને ઉત્તેજે છે. તમારું દરરોજનું મૂલ્યાંકન કરો. જેનું માપ નહીં લેવાય તેમાં નિપુણતા નહીં આવે. દર 3 મહિને તમારા લક્ષ્યોને ફરી જોઈ જવા તે નિરર્થક છે. છેવટે 5 મિનિટ પણ તેમના પર દરરોજ ધ્યાન આપવું તે સિદ્ધિ કરવાની ચાવી છે. આ રીતે તેમનું સતતપણે મૂલ્યાંકન કરી શકાશે અને તમે તેના માર્ગમાં પણ વારંવાર સુધારા કરી શકશો. હું મારા દરેક લક્ષ્યમાં થયેલી પ્રગતિની રોજિંદા ધોરણે 1 થી 10નો ક્રમ આપું છું. આ બાબત મને હું મારા દિવસમાં શું યોગ્ય કરું છું અને શેનો સુધારો કરવો જરૂરી છે તેના વિશે એકદમ સજાગ રાખે છે. તેમને અન્યો સાથે શેર કરો. માસ્ટર માઇન્ડ સહયોગિતાઓમાંથી તમારા લક્ષ્યો શેર કરવા માટે, તમારી વ્યૂહરચનાઓને ચર્ચવા માટે તથા તમારી સફળતા વહેંચવા માટે દર અઠવાડિયે મળવા માટે તમારા વિશ્વાસો હોય તેવા થોડાકની સૂચિ બનાવો. તમારા મનની દ્રષ્ટિ મુજબ જીવો. દર સવારે 5 મિનિટ તમારા ભવિષ્યની ભવ્ય કલ્પના, તમારા કલ્પનાના મૂવી સ્ક્રીન પર તમારા બધા લક્ષ્યો અને કુલ સરવાળો, એની છબી નિહાળો. બધી બાબતો 2 વખત બને છે, પ્રથમ તમારા મનના ચક્ષુ સમક્ષ અને પછી વાસ્તવમાં. હરીફાઈનો કેવી રીતે નવસર્જન દેખાવ તથા વિચાર કરવો. વ્યાપારની આ નવી દુનિયામાં આપણે આપણી અંદરથી કામ કરતા હોઈએ છીએ તેવું લાગે છે. યોજનાઓ સફળતાની ખરી ચણસ છે. હું મારા વક્તવ્યમાં કહું છું તેમ નવી અર્થવ્યવસ્થામાં સૌથી મહાન નેતાઓ એ હશે જેઓ સૌથી મહાન વિચારકો બનવા માટે સમર્પિત હશે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં એક મનની અંદર સેવાયેલો એક વિચાર આપણે જે વસ્તુ કરીએ છીએ તેની રીતે બદલી નાખી શકે. તમે અને તમારું જૂથ નવસર્જન તથા કલ્પનાની એક નવી સંસ્કૃતિ ઘડી શકો તેને માટેની ચાર સાદી રીતો અહીં આપી છે. 1. દરેક કામને એક સાહસ તરીકે જુઓ. નવી દ્રષ્ટિ વિકસાવો અને તમે કામને વધુ જીવંત રીતે, બાળક જેવી રીતે કરો છો તે જુઓ. તમારી માનસિકતાને, સૌથી ભૌતિક કામને તમારા તંત્ર તથા તેના ગ્રાહકો માટે વિકાસ તથા મૂલ્ય ઉમેરવાની તક તરીકે જોવા પર નહીં જાઓ. 2. તમારા વાતાવરણને ફરી આકાર આપો. મારા બેસ્ટ સેલર પુસ્તક હુ વિન ક્રાય વેન યુ ડાય એમાં જે મેં સૂચવ્યું છે કે આપણે બધા એક શુદ્ધ વાતાવરણ સર્જીએ, એવું જે જીવનના મેદાનમાં તંદુરસ્ત વિચારો અને ટોચના દેખાવને આગળ વધારે. તમારી આસપાસના વાતાવરણની ગુણવત્તા તમારા વિચારોની ગુણવત્તા પર વધુ ખૂબ જ અસર કરે છે. તમારા કામની જગ્યાએ પ્રેરણાત્મક પાર્ટનર્સ તથા ઉક્તિઓ નજરે પડે તેમ નગાડેન હોય, તે સુઘડ અને સ્વચ્છ હોય અને જ્યાં કામ કરવાની મજા આવે તેવું સ્થળ હોય. યાદ રાખો, જે કંપની સાથે મળીને રમે છે તે જ સાથે રહે છે. 3. બુદ્ધિશાળી નિષ્ફળતાઓને નવાજો. મેં આપણને એ યાદ કરાવવા માટે
બુદ્ધિશાળી નિષ્ફળતા શબ્દ પ્રયોજ્યો છે કે મહાન વિજયોની પહેલાં હંમેશા અસંખ્ય નિષ્ફળતાઓ મળેલી હોય છે. નિષ્ફળતા એ સફળતા તરફ નહીં જતો ધોરીમાર્ગ છે, અને ભૂલો કરવી તે વ્યાપાર અને જીવનની મોટી જીતો માટેનો માર્ગ છે. જેમણે પહેલ કરી છે પરંતુ પ્રથમવારમાં બરાબર સફળતા નથી થયા, તેવા તમારા જૂથના સભ્યોને સજા કરવાને બદલે તેમને ગળેડ તોડવા માટે તથા સુંદર જોખમ ઉઠાવવા બદલ નવાજો. આ વસ્તુ તમારા કોર્પોરેટ કલ્ચરમાં નવસર્જનનું મહત્વ છે તેવો સંદેશ મોકલશે. 4. કુદરતમાં સમય વિતાવો. ધ મોંક હુ સોલ્ડ હિઝ ફરારીના ઘણા વાચકોએ મને ઇમેઇલ કર્યા છે કે કુદરતના નિયમિતપણે સમય વિતાવવાના મારા સૂચનોને તેમણે લખેલા વિચારો આપ્યા, જેમણે તેમના વ્યવસાયિક તથા અંગત બંને જીવન સુધાર્યા છે. પ્રકૃતિ સાથેની નિકટતા તમને ફોનની ઘંટડીઓ તરફ તથા ઉગડતા ફેક્સથી દૂર કરે છે, અને તમારા અંદરના વધુ ઉચ્ચ ભાગ જે અંતઃસ્ફૂર્ણ વારો સાણો અને કલ્પનાશીલ છે તેની સાથે જોડે છે. હું જ્યારે જંગલોમાં ચાલવા જાઉં છું ત્યારે હંમેશા મારી સાથે ટીકતા ફોન લઈ જાઉં છું, કારણ કે તે સમયે મને જે શ્રેષ્ઠ વિચારો આવે છે તે પકડી લેવા અતિ આવશ્યક હોય છે. નિત્યજ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈએ પ્રકરણ 16, એથ્લેટ પરફોર્મન્સ જેવી જિંદગી જીવવા માટેની 5 રીતો. નિત્યજ્ઞાન ઓડિયોઝ. ધ માસ્ટરી મેન્યુઅલ. ભાગ્ય તમારી મુઠ્ઠીમાં. વ્યક્તિગત તથા વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા, જેમના લેખક છે રોબિન શર્મા. આ ઓડિયો બુક સંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આ ઓડિયો બુકને લાઈક જરૂર કરજો. આવા ખૂબ જ ઉપયોગી અને યુઝફુલ ઓડિયો બુક સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આવા નવા ઓડિયો બુક અપલોડ થાય ત્યારે તરત જ તેનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂર હિટ કરજો, જેથી તમને મદદરૂપ થાય તેવા યુઝફુલ ઓડિયો બુક જ્યારે પણ અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન તરત જ મળી જાય. આવા વધુ ને વધુ ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમને એવું લાગે કે આવા ઓડિયો બુક સાંભળવાથી તમારા મિત્રો અને પરિવારજનોને પણ મદદરૂપ થશે તો આને શેર જરૂર કરજો, જેથી તેમણે પણ આનો લાભ મળે. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.